दिवाळी એટલે પ્રકાશનું પર્વ। ઘરને આંગણાને રોશનીથી સજાવી આપણે દિવાળી અને નવા વર્ષને વધાવીએ છીએ। દીવા કરવા માટે પહેલા માટીના કોડિયા વપરાતા હતા, પરંતુ કાળક્રમે પરિવર્તનો આવતા જાય છે ને કોડિયાની જગ્યા અવનવી મીણબત્તીઓ અને હવે ચિનાઈ માટીના કોડિયાએ લીધી છે। આ નવા કોડિયાના આગમનને કારણે પરંપરાગત માટીના કોડિયાનો વપરાશ ઘટ્યો છે। આજના યુગમાં ચાઇનીસ અને પેન્ટિક્સના માટલા અને કોડિયાનું વેપાર થવાથી માટીના કોડિયાનું ઉત્પાદન બહુ ઓછું થઈ ગયું છે, એના કારણે અમારે બેકારી વધી ગઈ છે। શહેરોમાં તો મોટા ભાગે કોડિયાની જગ્યાએ કલરફુલ ચિનાઈ માટીના દીવડા અને રંગબેરંગી મીણબત્તીઓનો ઉપયોગ થઈ રહ્યો છે અને માટીના કોડિયા તો શહેરમાંથી લુપ્ત થયા છે। જો કે ગામડાઓમાં હજુ પણ કોડિયાની પરંપરા બદલાઈ નથી, ગામડાઓમાં હજુ પણ દિવાળી પર કોડિયા ટમટમતા જોવા મળે છે। અમે બજારમાં ખરીદી કરવા આવ્યા છે કોડિયાની, જો પહેલાંની જે માટીની વસ્તુ મળતી હતી અત્યારે ચાઇનીઝમાં વપરાય છે, હવે ચાઇનીઝમાં જે બહુ અમને મોંઘી પડે છે, જે જોઈએ છે એ વસ્તુ પહેલાં જેવી નથી મળતી। કાળક્રમે પરંપરા અને સંસ્કૃતિ બદલાતા રહે છે, ઘણું બધું ભૂસાતું જાય છે તો ઘણું બધું ઉમેરાતું જાય છે, પરંતુ જે ભૂલાઈ રહ્યું છે એ પૌરાણિક વારસો હોય અને આપણી વર્ષો જૂની કલાકીય પરંપરા હોય તો તેની જાળવણી વિશે તો આપણે વિચારવું જ રહ્યું। નિલેશ સથવારા, VTV, હિંમતનગર।